नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 8 में विषय गणित में चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण में स्वाध्याय 2.2 नो अभ्यास करीशू, जेमा दाखला नंबर 1। एक संख्या में 1/2 बाद करीने मळता परिणाम ने 1/2 वड़े गुणता जो 1/8 मळे तो ते संख्या शोधो। એટલે કે આપણને એક સંખ્યા આપેલી છે, એમાંથી 1/2 બાદ કરવાના છે અને એનું જે પરિણામ મળે એમાંથી 1/2 વડે ગુણવાના છે અને પછી આપણનો જવાબ 1/8 મળે તે શોધવાનું છે। હવે તે સંખ્યા કઈ છે એ આપણે શોધીએ, તો પહેલાં આપણે એને ધારી દઈએ ધારો કે एक संख्या x छे, એટલે કે આપણે એ કોઈ એક સંખ્યા છે અને x ધારીએ। હવે શું કીધું છે કે તે એક સંખ્યામાં 1/2 બાદ કરવાના છે, તો x માંથી 1/2 શું કરવાના, બાદ કરવાના, x માઇનસ 1/2। હવે એનું જે પરિણામ મળે એને 1/2 વડે શું કરવાનું છે, ગુણવાનું છે। તો હવે આને આપણે 1/2 વડે ગુણીશું, કે એના બરાબર આપણને જવાબ શું મળે છે, 1/8, તો બરાબર 1/8। તો માટે હવે x માઇનસ 1/2 છે, તો xના નીચે 2 નથી, તો એના નીચે લસા લેવો પડશે, તો ઉપર નીચે બંનેને 2 વડે ગુણવાનું, તો શું થશે, 2x-1/2 ગુણ્યા 1/2 1/8। તો માટે હવે આનું ગુણાકાર કરી નાખીએ, તો 2x-1/2 બરાબર 1/8। તો માટે 4 આ બાજુ છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 2x ભાગાકારમાં છે બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, -1 4/8। તો માટે 2x-1 4/8 એટલે કે 1/2। હવે 2 ને 1 ને આ બાજુ લઈ જઈએ, 1/2। તો માટે 2x-1/2, -1 આ બાજુ હતા, આ બાજુ આવે તો +1 માટે 2x-1/2 +1। હવે 2 આ બાજુ છે, અહીંયા લસા લેવા માટે શું કરવાનું, બંને 2 વડે ગુણવાનું ઉપર નીચે, તો 1 ને 2 વડે ગુણો તો કેટલો જવાબ આવે, 2, 1 2 2 2। તો માટે 2x-2 3/2, તો માટે x = આ 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 3/2 2 4, x = 3/4 મળી ગયો। આપણને તે સંખ્યા કઈ થાય, 3/4, તો અહીંયા લખી દેવાનું, માંગેલી સંખ્યા x = 3/4 છે। બીજો દાખલો, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે। એક લંબચોરસ સ્વિમિંગ પુલ છે, એની પરિમિતિ કેટલી આપેલી છે, 154 મીટર। જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, એટલે કે લંબાઈ છે એની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો। તો આપણે સૌથી પહેલાં ગમે તે એક બરાબર ધારી દઈએ, તો ધારો કે પહેલાં પહોળાઈ ધારીએ, કારણ કે પહોળાઈ બમણી છે એટલા માટે, તો ધારો કે પહોળાઈ બરાબર x અને લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે, તો લંબાઈ બરાબર પહોળાઈના બમણાથી, એટલે કે પહોળાઈ x છે એની બમણી કરીએ તો કેટલી થાય, 2x, એનાથી 2 વધારે છે તો +2।
નવો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે આપણને પરિમિતિ આપેલી છે, લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ. માટે લંબ ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થાય, બે કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ. તો પરિમિતિ કેટલી આપેલી છે, 154 બરાબર 2. લંબાઈ કેટલી છે, 2x પ્લસ 2 પ્લસ પહોળાઈ x. તો માટે 154 બરાબર 2 કૌંસની અંદર 2x પ્લસ 1x બરાબર કેટલા થાય, 3x પ્લસ 2. તો માટે 154 બરાબર 2નો ગુણાકાર કરીએ અંદર, તો 3 2 6x પ્લસ 2 2 4. તો માટે 4 આ બાજુ આવે તો માઇનસ, તો 154 માઇનસ 4 બરાબર 6x. 154માંથી 4 જાય તો 150 બરાબર 6x. તો માટે 6 ભાગાકારમાં જાય, 150ના છેદમાં 6 બરાબર x. તો માટે x બરાબર 25. 25 અંક કેટલા થશે, 150. તો x બરાબર 25 મળી ગયા. હવે આપણને શોધવાનું શું કીધું છે, લંબાઈ અને પહોળાઈ. તો પહોળાઈ બરાબર x હતી, તો એ આપણને મળી ગઈ 25 મીટર, અને લંબાઈ બરાબર 2x પ્લસ 2 બરાબર 2 કૌંસની અંદર x જગ્યાએ કેટલા મૂકવાના, 25 પ્લસ 2 બરાબર 25 2 50, 50 ને 2 52. તો લંબાઈ પણ મળી ગઈ 52 મીટર. તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. હવે દાખલા નંબર 3. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. એટલે કે એક ત્રિકોણ આપેલું છે, એના પાયાનું માપ કેટલું આપેલું છે, 4/3, એટલે કે પાયો આ 4/3 આપેલું છે. જો ત્રિકોણની પરિમિતિ 4.215 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. એટલે કે ત્રિકોણની પરિમિતિ આપેલી છે અને ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધવાની છે. તો ત્રિકોણની એક આ બાજુ અને એક આ બાજુ બંને કેવી છે, સમાન છે. તો પહેલાં આપણે લખી દઈએ કે ધારો કે ત્રિકોણની એક બાજુનું માપ ધારીએ આપણે, તો બીજી બાજુનું મળી જવાનું. તો એક બાજુનું માપ બરાબર x. હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ. ત્રિકોણની પરિમિતિ = ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે આપણને, 4.215 બરાબર ત્રિકોણની ત્રણેય બાજુ, એટલે કે એક બાજુ આપણને આપેલી છે 4/3. હવે બીજી બે બાજુ એટલે કે એક આ બાજુ આપણને x ધારી, તો અહીંયા શું કીધું છે કે ત્રિકોણની બે સમાન બાજુઓ છે, એક બાજુ x ધારી તો બીજી બાજુ પણ શું થવાની, x. તો બંને બાજુ x પ્લસ x. તો માટે હવે આ મિશ્ર અપૂર્ણાંકમાં છે, એને આપણે સાદા અપૂર્ણાંકમાં ભરીએ. તો 15 4 60 ને 2 62 ના છેદમાં 15 બરાબર 4/3 પ્લસ x પ્લસ x કેટલા થશે, 2x. તો માટે 4/3 આ બાજુ આવે તો શું થશે, માઇનસ. તો માટે 62 ના છેદમાં 15
माइनस चार तृतीयांश बराबर टू एक्स। तो माटे हवे लसा केटलो थशे आनो? पंदर। तो आ बाजू पंदर करवा माटे ऊपर नीचे केटला वडे गुणवानू? पांच वडे। तो माटे बासठ माइनस चार गुण्या पांच छेदमां पंदर, त्रण गुण्या पांच बराबर टू एक्स। तो माटे बासठ माइनस चार पंचा वीस छेदमां पंदर बराबर टू एक्स। तो माटे बासठ में वीस जाए तो कितना रहेशे? बेतालीस। तो बेतालीस ना छेदमां पंदर बराबर टू एक्स। तो माटे बेतालीस ना छेदमां पंदर एम नेम राखिए, बे गुणाकार में आ बाजू आए तो भागाकार में, तो वन बाय टू इज इक्वल टू एक्स। तो माटे एक्स इज इक्वल टू छेद उड़ाड़िए तो बे कितना आवशे? एकवीस। तो माटे एक्स इज इक्वल टू एकवीस ना छेदमां पंदर। हवे एकवीस ना छेदमां पंदर छे, एना छेद उड़ाड़िए तो कितना आवे? सात त्रण एकवीस अने त्रण पांच पंदर, त्रण त्रण कैंसल, एक्स बराबर सात अपॉन पांच। एक्स बराबर आपने मिली गया सात अपॉन पांच, अहीं शू छे? सेंटीमीटर। तो सात अपॉन पांच सेंटीमीटर। तो त्रिकोण की बे बाजुओ मिली गई सात अपॉन पांच अने सात अपॉन पांच। चौथो दाखलो, बे संख्याओनो सरवाड़ो पंचाणु छे, एक संख्या बीजी संख्या करता पंदर वधारे होय तो ते संख्याओ शोधो। एटले के बे संख्याओनो सरवाळो पंचाणु आपेलू छे अने एमांथी एक संख्या बीजी संख्या करता पंदर वधारे छे। तो सौथी पहेला आपणे धारी लईए, धारो के पहली संख्या बराबर एक्स ने बीजी संख्या बराबर पंदर वधारे छे। एक संख्या बीजी संख्या करता पंदर वधारे छे, तो बीजी संख्या में शू आवशे? एक्स प्लस पंदर। हवे बंने संख्याओनो सरवाळो केटलो कीधो छे? पंचाणु। तो माटे बे संख्याओनो सरवाळो पंचाणु छे, तो आपणे पहली संख्या अने बीजी संख्या बंनेनो सरवाळो करवानो, एना बराबर पंचाणु। तो माटे एक्स प्लस पंदर बराबर पंचाणु। तो माटे एक्स प्लस एक्स बराबर टू एक्स, पंदर आ बाजू छे पेली बाजू जाए तो माइनस। तो माटे पंचाणु माइनस पंदर, तो माटे टू एक्स इज इक्वल टू पंचाणुमांथी पंदर जाए तो एंसी। तो माटे टू एक्स एक्स इज इक्वल टू एंसी ना छेदमां बे, बे गुणाकारमां हता आ बाजू आए तो ભાગાકાર। તો માટે x ઇઝ ઇક્વલ ટુ ચાળીસ, ચાળીસ ટુ એસી થાય, તો માટે x બરાબર એસી મળી ગયા। હવે આ કિંમત આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાની અંદર મૂકી દઈએ, તો માટે પહેલી સંખ્યા બરાબર x બરાબર ચાળીસ ને બીજી સંખ્યા बराबर एक्स प्लस पंदर बराबर एक्स की जगह रे चालीस प्लस पंदर। तो चालीस प्लस पंदर के पंचावन, आपने पहली संख्या अने बीजी संख्या मड़ी गई। हवे दाखला नंबर पांच, बे संख्याओनो गुणोत्तर पांच जेम त्रण अने तेमनो तफावत अढ़ार होय तो ते संख्याओ शोधो। तो बे संख्याओनो गुणोत्तर कीधो छे पांच जेम त्रण, एटले के आपणे धारी दईए सौथी पहेला, धारो के पहली संख्या गुणोत्तर कीधो छे तो पांच भाग्या त्रण आवे, तो पहली संख्या बराबर पांच एक्स।
ને બીજી સંખ્યા બરાબર 3x. હવે તેમનો તફાવત, બંનેના ગુણોત્તરનો તફાવત કેટલો કીધો છે? 18. તેમનો તફાવત 18 છે. તફાવત કીધો હોય તો શું થાય? બાદબાકી. તો માટે 5x માંથી 3x બાદ કરવાના, એના બરાબર 18. તો માટે 5x માંથી 3x જાય તો 2x બરાબર 18. તો માટે 2x ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. તો માટે x = 18/2, તો માટે x = 9. 9 × 2 = 18 થાય. હવે x બરાબર કિંમત મળી ગઈ. તો હવે આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાની અંદર મૂકી દઈએ. પહેલી સંખ્યા બરાબર 5x બરાબર 5 × x ની જગ્યાએ 9, 9 × 5 = 45. હવે બીજી સંખ્યા બરાબર કેટલા છે? 3x. તો x ની જગ્યાએ 9 મૂકવાના, તો 3 × 9 બરાબર 9 × 3 = 27. તો આપણને પહેલી સંખ્યા અને બીજી સંખ્યા મળી ગઈ. હવે આગળના દાખલાનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.